आज काल आपणे छेल्ले दाखलाओ जोया था। ए दाखलाओमांथी जे दाखलाओ बाकी छे ए अने हेनरीना नियम उपरना दाखला आनो अभ्यास आपणे सांजना पीरियडमां 5 वागे जे स्टार्ट थशे एमां करशुं। ए बधो आखो दाखलाओमां ज चालशे 1.5 कलाक। अत्यारे आपणे जे अभ्यास करवानो छे ए आटला मुद्दा छे। एक द्राव्यता कोने कहेवाय, घननी प्रवाहीमां द्राव्यता, वायुनी प्रवाहीमां द्राव्यता, हेनरीनो नियम अने आ नियमना अनुप्रयोग अने हेनरीना नियमना दाखला आ आपणे सांजे लेशुं। એટલે આ મુદ્દાઓની અંદર આ જે હેનરીનો નિયમ અને એના અનુપ્રયોગ આ બંને સાથે એક સાથે પ્રશ્ન પૂછાય કે હેનરીનો નિયમ સમજાવો અને એ નિયમના અનુપ્રયોગો લખો, અને એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો અને આ પૂછાશે તો 4 માર્કની અંદર પૂછાશે હેનરીનો નિયમ। એટલે આટલા મુદ્દાઓની ચર્ચા કરશું। આ જે નિયમ છે એ નિયમ આની ઉપર આધારિત છે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા। એટલે આ સમજશું પહેલાં, પછી એના ઉપરથી હેનરીનો નિયમ સાબિત કરશું। એટલે પહેલાં શરૂઆત આપણે કરી છે કે દ્રાવ્યતા કોને કહેવાય, પછી ઘન છે એને પ્રવાહીમાં કઈ રીતે દ્રાવ્ય કરાય ને વાયુને પ્રવાહીમાં કઈ રીતે દ્રાવ્ય કરાય। તો પહેલી બાબત દ્રાવ્યતા, તો દ્રાવ્યતા એટલે શું? તો કે નિયત તાપમાને, નિયત શબ્દ ન લખે અને નિર્દેશ આપણી ટેક્સ્ટબુકની અંદર એવું લખ્યું છે નિર્દિષ્ટ તાપમાને, સાદી ભાષામાં એને એમ બોલાય નિયત તાપમાને, નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જો નિયત જથ્થાનો પદાર્થ નિયત જથ્થાનો મહત્તમ પદાર્થ અથવા મહત્તમ જથ્થાનો પદાર્થ એમ પણ બોલાય ઓગાળી અને જે દ્રાવણ બનાવી એને એ પદાર્થની શું બોલાય? દ્રાવ્યતા। આપણી ટેક્સ્ટબુકની અંદર જે શબ્દો છે એમાં નિયતની જગ્યાએ નિર્દિષ્ટ લખ્યું છે, એટલે અહીંયા તમે નિયત લખશો તો ચાલશે, કારણ કે 11મા ધોરણમાં જેટલા પણ નિયમો છે એમાં નિયત તાપમાન અથવા અચળ તાપમાન આવો શબ્દ વાપર્યો છે। એટલે પહેલી દ્રાવ્યતાની વ્યાખ્યા છે। એટલે આ પ્રશ્ન જે હેનરીનો પૂછાય એમાં કદાચ આમ પણ પૂછી નાખે દ્રાવ્યતા એટલે શું, હેનરીનો નિયમ અને તેના અનુપ્રયોગો સમજાવો, એટલે દ્રાવ્યતાની વ્યાખ્યાનો એક માર્ક થાય। એટલે પહેલી તમારી ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો જો એમાં પહેલી જ લીટીમાં દ્રાવ્યતાની વ્યાખ્યા છે કે નિયત તાપમાને દ્રાવકના નિયત જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તો આને દ્રાવ્યતા કહેવાય। એટલે આ દ્રાવ્યતાની વ્યાખ્યા થઈ। આ જે ઓગળે છે પદાર્થ, મહત્તમ જથ્થો જે ઓગળે એનો આધાર તો કે એ દ્રાવ્ય અને દ્રાવક તમે ક્યાં વાપરાશ એના સ્વભાવ ઉપર આધારિત છે। કોઈપણ પદાર્થ કેટલો ઓગળશે એ દ્રાવ્ય અને દ્રાવકના જથ્થા ઉપર આધારિત થયો। દાખલા તરીકે દ્રાવક તમે પાણી લ્યો અને આ પાણીની અંદર મીઠું ઓગાળો અને ખાંડ ઓગાળો તો બંનેની દ્રાવ્યતા જુદી જુદી હોય। એક ચમચી જ મીઠું લીધું, એક ચમચી જ ખાંડ લીધું, પણ છતાં એની દ્રાવ્યતા બંનેની અલગ અલગ હશે, કારણ કે અહીંયા તમે દ્રાવ્ય પદાર્થ છે એ બદલો છો। એમ દ્રાવ્ય તમે એક જ રાખો મીઠું, પણ દ્રાવક બદલી નાખો, પાણી લ્યો અથવા બીજું કોઈ દ્રાવક, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ આવું બીજું કોઈ દ્રાવક લીધું તો એની પણ દ્રાવ્યતા છે એ આ બે દ્રાવકની અંદર જુદી જુદી હશે। એટલે દ્રાવ્યતાનો આધાર દ્રાવ્ય અને દ્રાવક બેના સ્વભાવ ઉપર છે। આ સિવાય તાપમાન અને દબાણ, જો તાપમાન બદલાય તો પણ દ્રાવ્યતા બદલાશે, એમ દબાણ બદલાય તો પણ દ્રાવ્યતા બદલાશે। આ બંને પરિબળોનો અભ્યાસ
આપણે આની અંદર વિશેષ કરશું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં તાપમાનની અસર થશે, ત્યાં દબાણની અસર નહીં થાય. તો એનું કારણ છે ચોક્કસ, એ કારણનો પણ અભ્યાસ કરશું. તો આ થયું દ્રાવ્યતા. દ્રાવ્યતાની વ્યાખ્યા, નિયત તાપમાને દ્રાવકની અંદર નિયત જથ્થાનો મહત્તમ પદાર્થ જ્યારે ઓગાળી શકાય તો એને દ્રાવ્યતા બોલાય. એનો આધાર દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર છે, તાપમાન અને દબાણ ઉપર છે. આ ચાર પરિબળો ઉપર આધાર છે દ્રાવ્યતાનો. દ્રાવ્યતા ક્યારે બદલશે? માની લો ટૂંકો પ્રશ્ન એમસીક્યુ પૂછો કે દ્રાવ્યતાનો આધાર નીચેનામાંથી કયા પરિબળ ઉપર નથી, એમાં લખવું હોય એ દ્રાવ્ય, બી તાપમાન, સી દબાણ અને ડી કોઈ પણ એક અલગ મૂકી દે તો એના ઉપર એનો આધાર નથી. એટલે ચાર બાબત ઉપર આધારિત થયો. દ્રાવ્યના સ્વભાવ ઉપર, દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન ઉપર અને દબાણ ઉપર. આ એક પહેલો મુદ્દો. હવે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, નેક્સ્ટ બીજો મુદ્દો, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ટૂંકમાં આપણે કોઈ પણ એક ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય કરી છે તો એ જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થતો હોય ત્યારે કયા કયા પરિબળ ઉપર આધારિત રાખશે. દાખલા તરીકે હમણાં આપણે કીધું કે દરેક પદાર્થ હોય ને એ બધા પ્રવાહીમાં ઓગળે જેવું નથી હોતું. ગમે તે પદાર્થ તમે ગમે તે દ્રાવકની અંદર નાખી દો તો એ દ્રાવ્ય જ થાય એ જરૂરી નથી. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ અને મીઠું, સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ, આ બંનેને તમે પાણીમાં નાખશો તો એ પાણીની અંદર દ્રાવ્ય થશે. એમ નેપ્થેલિન અને એન્થ્રેસિન, આ બંનેને તમે બેન્ઝીનમાં નાખશો તો એ દ્રાવ્ય થશે. પણ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ એને જો બેન્ઝીનમાં નાખવામાં આવે તો એ દ્રાવ્ય થતા નથી. એમ નેપ્થેલિન અને એન્થ્રેસિન એને જો પાણીમાં નાખવામાં આવે તો એ પણ દ્રાવ્ય નથી થતા. એટલે ચોક્કસ પદાર્થ કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય થાય જ એવું હોતું નથી. શા માટે આ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ, મીઠું અને ખાંડ પાણીમાં ઓગળે છે, બેન્ઝીનમાં નથી ઓગળતું? કારણ કે સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ધ્રુવીય પદાર્થ છે, બેન્ઝીન છે એ અધ્રુવીય દ્રાવક છે. તો કોઈ પણ ધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થતા નથી. બીજું કે નેપ્થેલિન અને એન્થ્રેસિન આ અધ્રુવીય પદાર્થ છે, જ્યારે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે પાણીમાં ઓગળતા નથી, કારણ કે પાણી છે એ ધ્રુવીય છે, ધ્રુવીય દ્રાવક. તો અધ્રુવીય પદાર્થને જ્યારે ધ્રુવીય દ્રાવકમાં નાખો તો પણ એ દ્રાવ્ય થાય નહીં. તો સાદી ભાષામાં અર્થ શું થયો કે કોઈ પણ ધ્રુવીય પદાર્થ એ ધ્રુવીય દ્રાવકની અંદર જ દ્રાવ્ય થશે. કોઈ પણ ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય, એમ કોઈ પણ અધ્રુવીય પદાર્થ એ અધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થશે. પણ તમે એનું ફેરફાર કરશો, ધ્રુવીય અને અધ્રુવીયમાં નાખશો તો દ્રાવ્ય થતા નથી. એટલે સરખા સરખામાં દ્રાવ્ય થાય, જુદા જુદા છે તો એની દ્રાવ્યતા હોતી નથી. આનો અભ્યાસ ધોરણ 11માં આપણે કર્યો હતો અને તમને ત્યાં કીધું હતું કે આનું 12માં આ ડિટેલ્સમાં અભ્યાસ થશે કારણ સાથે. બીજું કે જ્યારે કોઈ પદાર્થ તમે દ્રાવકની અંદર દ્રાવ્ય કરો છો ત્યારે આ પદાર્થ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક આમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો
प्रवर्तता होय तो ये आंतरणीय आकर्षण बड़ों लीधे चौक्स पदार्थ चौक्स द्रावकनी अंदर द्राव्य थाय छदानो अभ्यास हजू अपने आदर्श द्रावणों अने बिन आदर्श द्रावणों एनी अंदर आनो अभ्यास करशू कि ज्यारे पदार्थ छे ए तमे चौक्स द्रावक में नाखो तो शा माटे द्राव्य थाय ए आ पाठनी अंदर ज छे पण आगळ एनो अभ्यास करशू। हवे घन द्राव्य छे एने तमे प्रवाही द्रावकनी अंदर एनो महत्तम जत्थो छे ए द्राव्य करो छो। दाखला तरीके मैं अहीं पाणी 100 मिली पाणी लीधुं, आ 100 मिली पाणी में सोडियम क्लोराइड नो महत्तम जत्थो नाख्यो मीठानो, एटले द्राव्य थई गयो। मेक्सिमम जेटलो ओगड़तो तो एटलो ए द्राव्य थयो। पछी वधारानो सोडियम क्लोराइड ज्यारे आनी अंदर नाखवामां आवे, आ घन अने आ प्रवाही, एटले घन पदार्थ प्रवाहीनी अंदर द्राव्य थयो महत्तम जत्थो, पण पछी महत्तम जत्थो द्राव्य थई गया पछी तमे वधारेनो एक पण कण सोडियम क्लोराइडनो नाखशो तो ए आनी अंदर ओगड़तो नथी। केम ओगड़तो नथी? तो कि आ जे प्रवाही द्रावक छे एनी कंई क्षमता हो कि चोक्कस जथ्थाने ज द्राव्य करी शके, एथी वधारे ए जत्थो द्राव्य करी शकतो नथी। एटले पाणीनी अंदर मेक्सिमम महत्तम सोडियम क्लोराइड द्राव्य थई गया पछी वधारानो सोडियम क्लोराइड द्राव्य थशे नहीं। तो ए जे महत्तम जत्थो आनी अंदर द्राव्य थयो अने एमांथी जे द्रावण तैयार थयुं आमां, ए द्रावणने संतृप्त द्रावण बोलाय। तो संतृप्त द्रावण एटले शुं? तो के आपेल तापमाने द्रावकनी अंदर द्राव्यनो महत्तम जत्थो ओगळे अने जे द्रावण तैयार थाय एने संतृप्त द्रावण कहेवाय। અને આપેલા તાપમાને જો દ્રાવ્ય ઓગળતો જ રહે તો એ અસંતૃપ્ત દ્રાવણ બની જાય। આપણા શરીરની લિમિટ હોય કે આપણે કેટલો ખોરાક ખાઈ શકીએ, એટલો ખાઈ લીધો એટલે પેટ છે એ સંતૃપ્ત થઈ ગયું, પણ એથી પછી વધારે ખોરાક છે એ લઈ શકતા નથી। એમાં દ્રાવકની પણ એ જ સ્થિતિ છે કે મહત્તમ છે એ પદાર્થને ઓગાળી નાખે પછી એ વધારાનો પદાર્થ ઓગાળી શકતો નથી। तो ये महत्तम जत्थो ओगड़ी गयो जे नियत तापमाने ये द्रावण तैयार थयो एने शुं बोलवानुं? संतृप्त द्रावण। पछी वधारानो पदार्थ छे द्राव्य थशे नहीं, पण जो आपेला तापमाने महत्तम जत्थो द्राव्य थई गया पछी पण पदार्थ द्राव्य थतो होय तो एवुं जे द्रावण होय ने एने असंतृप्त द्रावण कहेवाय। तो आ घननी प्रवाही पदार्थनी अंदर द्राव्यता थई। હવે આની અંદર મીઠું છે એ ઓગળેલું છે જેને આપણે જોઈ શકતા નથી, મહત્તમ જથ્થો તમે ઓગાળી નાખ્યો, એટલે એનો અર્થ એવો થયો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક મહત્તમ, આનો મહત્તમ જથ્થો દ્રાવકની અંદર ઓગળી ગયો અને એને બનાવ્યું દ્રાવણ। તો આ દ્રાવ્ય અને દ્રાવકના કણો છે એ દ્રાવણ સાથે ગતિશીલ સંતુલનમાં હોય। તમે હવે આની અંદર જો વધારે પ્રમાણમાં મીઠું નાખશો તો એ એમનેમ પડ્યું રહેશે અદ્રાવ્ય સ્વરૂપે, દ્રાવ્ય થતું નથી। તો આ બંને ગતિશીલ સંતુલન સ્થાપિત કરે। જો આની અંદર વધારે અહીંયા ઘન પદાર્થ હવે ઓગળતો નથી ને તમે મૂકી દીધો તો શું થશે કે દ્રાવણમાંથી ઘન પદાર્થ પાછો આવશે અને અહીંથી જેટલો ઘન પદાર્થ પાછો આવ્યો એટલો જ ઘન પદાર્થ પાછો દ્રાવણની અંદર વયો જશે, એટલે આને ગતિશીલ સંતુલન કહેવાય। ધોરણ 11નો છેલ્લો પાઠ, પહેલા ભાગનો સંતુલન, એ પાઠની અંદર આનો અભ્યાસ આપણે કરી ગયા છીએ બે, તો એને ગતિશીલ સંતુલન સ્થાપિત કર્યું। હવે બે શબ્દ તમારે વારંવાર આનો ઉપયોગ કરવાનો થશે, વિલયન અને સ્ફટિકીકરણ। વિલયન અને સ્ફટિકીકરણ બંને એકબીજાના વિરુદ્ધ શબ્દો છે। તમે આની અંદર જ્યારે સોડિયમ ક્લોરાઇડનો મહત્તમ જથ્થો ઓગાળો પાણીમાં ત્યારે એ દ્રાવ્ય થતો જાય છે, એટલે એમ કહેવાય કે સોડિયમ ક્લોરાઇડનું વિલયન થયું। આમ સાદી ભાષામાં કહેવાય ખોવાઈ જવું, તમે આમાં મીઠું નાખો તો પાણી
માં મીઠું દેખાતું બંધ થઈ જાય એટલે મીઠું ખોવાઈ ગયું. તો એ શબ્દ વિજ્ઞાનની અંદર વિલયનથી ઓળખાય છે. અને જો આની અંદર મેક્સિમમ જથ્થો ઓગાળી દો અને પછી જે પદાર્થ પડ્યો હોય એની સાથે ગતિશીલ સંતુલનમાં હોય એટલે પદાર્થ એમાંથી પાછો આવે, જ્યારે પાછો આવે ત્યારની જે પ્રક્રિયા છે એને શું બોલાય? સ્ફટિકીકરણ. ઘરે અત્યારે તમે બધા ઘરે જ છો, આજે એક પ્રયોગ કરજો. એક વાટકાની અંદર મીઠું લઈ પાણી લેજો થોડુંક, પછી એમાં મીઠું મેક્સિમમ ઓગાળી દેજો અને એ વાટકાને ગેસ ઉપર ગરમ કરજો અને પછી એને ઠંડુ પાડવા મૂકી દો ઓરડાના તાપમાને, ફ્રીજમાં નહીં. તો ઓરડાના તાપમાને જેવું તમે એને ઠંડુ પાડશો એટલે એની અંદર આ સોડિયમ ક્લોરાઇડના ઓરિજિનલ સ્ફટિક તમને એમાં જોવા મળશે. પાછો આવશે સોડિયમ ક્લોરાઇડ. અને પાણીને ગરમ કેટલું કરવાનું? મીઠાવાળા પાણીને કે જેટલી વરાળ નીકળે ને એટલું. પછી એને ઠંડુ પાડો એટલે એની સ્ફટિકીકરણની આ પ્રક્રિયા થઈ, ફાઇન ક્રિસ્ટલ મળશે. વાટકો હોય એની સપાટી સાથે ચોટેલા અને એ ઓરિજિનલ સ્ફટિક છે સોડિયમ ક્લોરાઇડના. આપણા ઘરની અંદર જે મીઠું છે એ એના સ્ફટિકનો પાવડર, એ કોઈ સ્ફટિક નથી. ભલે સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકમાં કેવો દેખાય એ તમે આ ઘરે પ્રયોગ કરી શકો આના ઉપરથી. એટલે સંતૃપ્ત અને અસંતૃપ્ત બે જુદા જુદા દ્રાવણો, સ્ફટિકીકરણ કોને કહેવાય અને વિલયન કોને કહેવાય, આ સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા. હવે જ્યારે ઘન પદાર્થને પ્રવાહીમાં દ્રાવ્ય કરો તો એનો આધાર બે પરિબળો ઉપર છે, એક તાપમાન અને બીજું દબાણ. હવે તાપમાન અને દબાણ, પહેલાં હું દબાણ કહી દઉં કે દબાણ જે પરિબળ છે એ દ્રાવ્યતા ઉપર બહુ અસર કરશે નહીં. કેમ નથી કરતું? તો 11મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો હતો કે દબાણની અસર ઘન કે પ્રવાહી ઉપર થતી નથી, કારણ કે અસંકોચનીય ગુણધર્મ ધરાવે. તમે ઘન પદાર્થને દબાવો તો એ દબાતો નથી. એમ પ્રવાહી પદાર્થ ઉપર એક વિધાન હતું આપણે કે 298 કેલ્વિન તાપમાન અને 1 bar દબાણ, આટલું તમે પ્રવાહી ઉપર લગાડશો ત્યારે પ્રવાહીનું કદ માત્ર 4% જેટલું ઘટશે. એટલે એ 4% ઘટાડો એ ઘટાડો નથી, માઇનોર ફેર થાય, તમે એને જોઈ શકો નહીં. એટલે દબાણની અસર છે એ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર અસર થતી નથી. નથી થતી એનું કારણ કે ઘન અને પ્રવાહી અસંકોચનનો ગુણધર્મ ધરાવે છે. બીજું જે પરિબળ છે તાપમાન, આની મેક્સિમમ અસર થાય. જો હવે એ અસર કેવી રીતે થાય? માની લો કે કોઈ એક નિયત તાપમાને અત્યારે તમે એક પ્રવાહીની અંદર ઘન પદાર્થને ઓગાળ્યો છે, ઘન અને પ્રવાહી, આ દ્રાવ્ય છે આપણું અને પ્રવાહી દ્રાવક છે, અને એમાંથી પ્રવાહી દ્રાવણ બની. કારણ કે આગળ આપણે ભણી ગયા કાલે પહેલા પીરિયડમાં કે દ્રાવકની જે ભૌતિક અવસ્થા હશે એ જ અવસ્થા દ્રાવણની હશે. હવે તમે કોઈ ઘન પદાર્થને દ્રાવકની અંદર ઓગાળો છો અને દ્રાવણ બનાવો છો, જો આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે કે ઉષ્માનું શોષણ થતું હોય તો આ પ્રક્રિયા માટે તમે તાપમાન વધારો તો એની દ્રાવ્યતા વધે. તાપમાન વધારતા દ્રાવ્યતામાં શું થાય? વધારો. આપણે જનરલ એક પ્રાથમિક ઉપચારની અંદર તાવ આવે ત્યારે મીઠાવાળા પાણીના પોતા મૂકીશ કપાળ ઉપર, એટલે એ કપાળની ગરમી છે એનું શોષણ કરી લે. તો તમે પાણીની અંદર મીઠું નાખ્યું, પાણી પ્લસ મીઠું, તો શા માટે અહીંયા મીઠું જ નાખવામાં આવે છે? ખાંડેય છે, બીજા કેટલાય પદાર્થો છે ઘરના, પણ એ નાખતા નથી. કારણ કે જ્યારે પાણીની અંદર મીઠું નાખો એટલે આ મીઠું પાણીની ઉષ્માને શોષી લે, એટલે પાણી છે એને ઠંડુ કરે, ઠંડુ કરે એટલે કપાળ ઉપર એનું પોતું મૂકે એટલે કપાળની ગરમી છે એ પોતું ખેંચી લે, એટલે આપણે આ નાખીશ. હવે ફ્રીજ આવી ગયા, ફ્રીજમાં ઠંડુ પાણી હોય છતાં આપણે આ પ્રયોગ ચાલુ જ રાખ્યો છે. એ સમયે ફ્રીજ નહોતા, વર્ષો પહેલાં, ત્યારે મીઠા પાણીની અંદર મીઠું નાખીને એનું દ્રાવણ બનાવ્યું. હવે ઠંડુ પાણી છે તો પછી એના પોતા સીધા મૂકી શકાય.
એટલે અહીંયા ઉષ્માનું શોષણ કર્યું પાણીની ઉષ્માનું, એટલે પ્રક્રિયા બની ગઈ ઉષ્મા શોષક. તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારશો તો એની દ્રાવ્યતામાં શું થશે? વધારો થશે. તમે એક વાટકાની અંદર પાણી લઈ એમાં મીઠું નાખો, ઓગાળી નાખો, મેક્સિમમ ઓગાળો, મહત્તમ જથ્થો. પછી તમે વધારે પ્રમાણમાં મીઠું નાખશો તો ઓગળતું નથી, કારણ કે સંતૃપ્ત દ્રાવણ બની ગયું. હવે એ દ્રાવણને તમે ગેસ ઉપર ગરમ કરજો, થોડુંક વધારાનું મીઠું નાખ્યું જે ઓગળ્યું નથી એ, અને તમે એને ગરમ કરશો ને તો એ વધારાનું મીઠું ઓગળી જશે, કારણ કે તાપમાન વધારતા દ્રાવ્યતામાં શું થાય? વધારો થાય. આ જે નિયમ છે એનો 11મા ધોરણમાં લ સટેલિયર નો નિયમ, આ નિયમથી આનો આપણે અભ્યાસ કર્યો હતો, લ સટેલિયરનો નિયમ. ત્યાર પછી માની લો કે ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળો અને જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે કે એ પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક હોય, ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો આવી પરિસ્થિતિમાં તમે તાપમાન વધારશો તો એની દ્રાવ્યતા છે એ ઘટશે. આ પણ લ સટેલિયરનો નિયમ હતો. મેં તમને એક વિધાન યાદ રાખવાનું કીધું હતું, 12મામાં આવશે, કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે, જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો એ ફાયદાકારક નથી, કારણ કે એ દ્રાવ્યતા ઘટાડે છે. તો આપણે જે નિયમ ભણ્યા હતા એ નિયમનું અહીંયા અર્થઘટન પાછું આવ્યું. આ 11માંના 2 મુદ્દાઓ છે જે સંતુલન પાઠની અંદર લ સટેલિયરના નિયમમાં તાપમાનની અસર આપણે ભણી ગયા છે. એટલે હવે નિયમ શું થયો? કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો દ્રાવ્યતા વધારે, એમ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો દ્રાવ્યતા શું થાય? ઘટાડે. તો આ હતું આપણું ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, દવાણની અસર તમને પહેલાં સમજાવી. એટલે અહીંયા આ બીજો મુદ્દો પૂરો થયો. હવે ત્રીજો આવે છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, અને આના ઉપરથી આપણે ભણશું લ હેનરીનો નિયમ અને એના ઉપયોગ. એ હેનરી જ્યારે પૂરો થાય એટલે એને આજને આજ પાકો કરવાનો અને એને 3 વાર લખવાનો, પાકો કરીને મોઢે લખવાનો, અને આ 5 વાગે પીરિયડ ચાલુ થાય ને એટલે બુક તમારે આમ દેખાડવાની, આમ કે આ 1 વાર, આ 2 વાર ને આ 3 વાર. આવડશે ને આવું? ને મને અહીંથી દેખાય છે કે તમારું 1 વાર થયું, 2 વાર થયું, 3 વાર થયું. બધા સ્વામી હાજર? ચાર છે ને. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, પછી આના ઉપરથી આપણે હેનરીનો નિયમ તમને આવડી જશે આજને આજ, એમ નામ તમારે ખાલી વાંચવાનો જ રહેશે. થોડીક વાર વાંચશો એટલે એ તરત આવડી જશે. હવે જો વાયુ છે એને પ્રવાહીની અંદર દ્રાવ્ય કરવાનું છે. આપણે જાણીએ છીએ કે વાયુ સ્વરૂપે ઓક્સિજન એ દરિયાના પાણીની અંદર ઓગળેલો હોય છે. તો ઓક્સિજન છે એ પાણીની અંદર દ્રાવ્ય છે, પણ વધારે પ્રમાણમાં ઓક્સિજન દ્રાવ્ય થતો નથી, એનું અમુક માત્રા છે કે જેનો અભ્યાસ 3.08 સેન્ટીમીટર ક્યુબ 100 સેન્ટીમીટર ઘન પાણીમાં 3.08 સેન્ટીમીટર ઘન દ્રાવ્ય થાય, આપણો 12માંનો જ પાઠ પી વિભાગના તત્વો એની અંદર આવી ગયું છે. તમને કીધું ટૂંકો પ્રશ્ન છે અને મોસ્ટ IMP છે. તો આ ઓક્સિજન જે પાણીની અંદર દ્રાવ્ય થયેલો છે એની જેટલી માત્રા છે એ જળચર પ્રાણીઓ માટે એટલી માત્રા અનુકૂળ છે, અને જે દરિયાઈ વનસ્પતિઓ હોય એ પણ એ ઓક્સિજનનો ઉપયોગ કરે. એટલે આની દ્રાવ્યતા ઓક્સિજનની છે એ જળચર પ્રાણીને ટકાવી રાખવા પૂરતી મર્યાદિત છે. પણ જો હું હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ લઉં, HCl વાયુ, તો આ વધારે પ્રમાણમાં પાણીની અંદર દ્રાવ્ય થાય છે, પાણીમાં આની દ્રાવ્યતા વધુ છે. તો એ અમુક ચોક્કસ પરિબળો ઉપર આધારિત છે કે વાયુની દ્રાવ્યતા છે એ તાપમાન અને દબાણ બંને ઉપર આધારિત છે.
नियत तापमाने अने नियत दबाणे जे महत्तम वायु छे ई प्रवाहीनी अंदर द्राव्य थाय तो एने आपणे द्राव्यता बोली छे। आने एक सादा प्रयोग थी जो मानी लो कि आपणी पासे एक बंद पात्र छे, बंद पात्रनी अंदर मैं प्रवाही स्वरूपे पाणी लीधुं छे, नियत तापमान अने दबाण छे आमां, नियत तापमाने अने दबाणे एक बंद पात्र में पाणी अने पाणीनी वराळ आ बंने छे, अहींया एज पाणीनी वराळ बनेली छे। आ बंने एवी स्थितिमां छे के वराळना जेटला बिंदु आ पाणीनी सपाटी साथे अथड़ाय अने प्रवाही बने छे एटला ज प्रवाही पाणी वराळ स्वरूपे पाछू जाय छे। એટલે આપણે એવું કહી શકી કે આ અત્યારે સંતુલન સ્થિતિમાં છે, જે આપણે સંતુલન પાઠની અંદર આનો અભ્યાસ કર્યો છે। બાષ્પમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી બાષ્પ બનતા અણુનો અથવા એનો વેગ એક સમાન છે, એટલે પ્રક્રિયા સંતુલનમાં છે। હવે અહીંયા હું દબાણની અંદર ફેરફાર કરું છું, અહીંયા જો દબાણ વધારવામાં આવે તો શું પરિણામ આવશે? તો બીજી આકૃતિ કે પ્રવાહી એ જ છે અને એની બાષ્પે એ જ છે, ફક્ત આપણે શું કર્યું કે દબાણ વધારી દીધું, અહીંયા જે અહીંયા દબાણ લાગતું હતું એથી વધારે દબાણ અહીંયા લાગુ પાડ્યું। હવે વધારે લાગુ પાડ્યું એટલે શું થયું? અહીંયા આતા મેલી આવ્યા, તો આ જે વાયુનો ભાગ છે એ ભાગ ઓછા એકમ કદમાં સમાઈ ગયો, ઓછો થઈ ગયો ને ભાગ, તો અહીંયા વાયુએ રોકેલી જગ્યા એના એકમ કદની અંદર ઘટાડો થઈ ગયો જી। પરિણામ શું આવશે? તો કે આ વાયુના અણુઓ વધારે પ્રમાણમાં પ્રવાહીની સપાટી સાથે અથડાતા રહેશે અને એ વધારે પ્રમાણમાં અથડાય એટલે વધારે પ્રમાણમાં એ દ્રાવ્ય થાય। લર્ન્સ અટેલિયરે કીધું છે એ પ્રમાણે કે પ્રણાલીની અંદર જો તમે ફેરફાર કરશો તો એ પ્રણાલી ફરી પાછું સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે, તો જેમ જેમ સમય જશે એમ પાછી એક સ્થિતિ એવી આવશે કે બાષ્પમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી બાષ્પ બનતા અણુનો વેગ સમાન થઈ જશે, તો પાછું નવું સંતુલન સ્થાપિત થશે। પણ અહીંયા જે વાયુની દ્રાવ્યતા હતી આની અંદર વાયુ ઓગળેલો છે પ્રવાહીમાં, એ દ્રાવ્યતામાં અહીંયા શું ફેરફાર થશે? તો કે અહીંયા જે દ્રાવ્યતા હતી એનાથી વધારે દ્રાવ્યતા અહીંયા જોવા મળશે। એટલે એનો અર્થ એવો થયો, આના ઉપરથી એવું તારણ કાઢી શકો કે કોઈ પણ સંતુલન સ્થિતિમાં જ્યારે વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કર્યો હોય ત્યારે એના ઉપર તમે દબાણ લગાડો છો, ત્યારે દબાણ લગાડતા એકમ કદમાં વાયુના અણુઓની સંખ્યામાં વધારો થાય છે અને એ પ્રવાહીની સપાટી સાથે અથડાય અને વધારે પ્રમાણમાં દ્રાવ્યતા દ્રાવ્ય થાય છે। એટલે જનરલ એક વાક્યમાં એવું કહેવાય કે જ્યારે વાયુ અને પ્રવાહી એકબીજા સાથે સંતુલનમાં હોય ત્યારે તમે દબાણ વધારો તો દ્રાવ્યતામાં વધારો થાય, એટલે દબાણ વધારતા દ્રાવ્યતા વધશે। આ એક હવે જે શરૂ થાય છે આ થયું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એનો એક સાદો પ્રયોગ હતો। હવે આવે છે મેઇન આપણો મુખ્ય પ્રશ્ન કે જે ચાર માર્કની અંદર પૂછાશે, આ હેનરીનો નિયમ લખો અને સમજાવો, પછી એના તો ત્રણ માર્ક અનુપ્રયોગો પૂછે તો ચાર માર્ક। એટલે હેનરીનો નિયમ, દરેક આ નિયમની બાજુમાં મોસ્ટ આઈએમપી આવું લખી નાખશે, 99.9% પ્રશ્ન પૂછાયો હેનરીનો નિયમ, અને ફરજિયાત સાંજે એ પ્રશ્ન આવડી જવો જોઈએ અને ત્રણ વાર લખાઈ જવો જોઈએ। ઓકે, હેનરીનો નિયમ, વૈજ્ઞાનિક હેનરીએ દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા આ બે વચ્ચેનો જથ્થાત્મક સંબંધ, દબાણ
अने वायुनी द्रावक में द्राव्य आनो जथात्मक संबंध वैज्ञानिक हेनरीए विकसायो छे। तो हेनरीए केनो नियम आपेलो छे? तो पहलू विधान, दबाण अने वायुनी द्रावक में द्राव्यता वच्चेनो जथात्मक संबंध हेनरी आप्यो छे। હવે એ નિયમ પ્રમાણે હમણાં તમને પાછો એક આકૃતિ ઉપરથી નહીં સમજાવીશ, અચળ દબાણ અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય। હવે ધ્યાન રાખજો, અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ કેના સમપ્રમાણમાં છે? તો કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે। હવે ધ્યાન રાખજો, જો આ એક પાત્ર, શબ્દો આની અંદર ભૂલ કરાવે કારણ કે આમાં દ્રાવ્ય દ્રાવક ને દ્રાવણ ત્રણ જ શબ્દો આવે વારાફરતી। આ પ્રવાહીની અંદર વાયુ ઓગળેલો છે અને બીજો વાયુ દ્રાવણની ઉપર છે। અહીંયા આ વાયુ છે, આ વાયુ જે પ્રવાહીમાં ઓગળો છે એ વાયુમાં પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા પ્રવાહીમાં વાયુ। હવે જો આ નિયમ ઉપર અચળ તાપમાને, એટલે આ જે પ્રણાલી છે એ પ્રણાલી અચળ તાપમાન ધરાવે છે, અચળ તાપમાન વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એટલે આની અંદર વાયુ છે એ દ્રાવ્ય થયો છે। તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવ્યતા કેની સાથે એને સંબંધ થયો? તો કે આ જે દ્રાવણ છે એની ઉપર જે વાયુ છે એ વાયુનું આંશિક દબાણ કેટલું છે? આંશિક દબાણ એ આંશિક દબાણના એ સમપ્રમાણમાં છે। ફરી એકવાર, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, એટલે આની અંદર રહેલો વાયુ કે કેટલો ઓગળો છે, દ્રાવ્યતા આ પ્રવાહી ઉપર અથવા દ્રાવણ ઉપર રહેલો વાયુ, એટલે ઉપર રહેલો વાયુ એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે। એટલે એનો અર્થ એવો થયો કે દ્રાવ્યતા અને આંશિક દબાણ બંને એકબીજાના સમપ્રમાણમાં થયું। પણ આ દ્રાવ્યતા શું છે? તો કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે। અને આંશિક દબાણ કોનું છે? તો કે આ દ્રાવણ ઉપર રહેલો જે આ મુક્ત વાયુ છે એનું આંશિક દબાણ છે। ખાસ ધ્યાન રાખજો, વ્યાખ્યા જ્યારે લખાતી હોય ત્યારે અહીંયા દ્રાવણની સપાટી પર રહેલા વાયુ આ શબ્દ આવવો જોઈએ। ખાલી જો તમે આટલું લખી નાખો એમાં રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય તો વાયુ અહીંયા પણ છે અને આની અંદર છે, બે જગ્યાએ વાયુ છે, પ્રવાહીમાં ઓગળેલો છે અને ઉપર મુક્ત સ્વરૂપે છે। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દ્રાવણની સપાટી ઉપર રહેલો વાયુ આ શબ્દ છે એ આવવો જોઈએ, દ્રાવણની સપાટી ઉપર રહેલો વાયુ એના આંશિક દબાણના સમપ્રમાણમાં થયો, એટલે આને કહેવાય હેનરીનો નિયમ। જો હેનરીએ પહેલાં નિયમ કેના માટે આપ્યો? તો કે વાયુનું દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતાનો જથ્થાત્મક સંબંધ વૈજ્ઞાનિક હેનરીએ વિકસાવ્યો અને એને શું નિવેદિત કર્યું? તો કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એટલા એ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે, આ એનું નિવેદન થયું। સમજાય છે?
समझाय छे ओके बे विधान थिया कुल चार विधान याद राखवाना छे व्यवस्थित एक आ थई गयो पछी आ ज्यारे हेनरीए नियम आप्यो ई समय एनो समकालीन समकालीन एटले एना ज समयमां जेने प्रयोगो करेला छे ए એટલે હેનરી ને ડાલ્ટન એક જ સમયના વૈજ્ઞાનિકો હતા એટલે સમકાલીન ડાલ્ટન એણે પણ એવું કીધું કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનું પરિબળ છે એ વિધાન સહીમ જ છે ડાલ્ટનનું કયો કે હેનરીનું કયો બે એક જ છે ખાલી એને આવો શબ્દ ન વાપર્યો સમપ્રમાણ એને એવું કીધું પરિબળ છે અને આની અંદર અવયવ છે આવો શબ્દ વાપર્યો છે બે એક જ છે જો એમાં તમારી ટેક્સ્ટબુકની અંદર ડાલ્ટનનું વિધાન જો પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો અવયવ છે હવે અવયવ શબ્દ ન લખવો હોય તો પરિબળ લખાય આ બે એક જ થયું પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણ નો અવયવ છે આ ડાલ્ટનનું વિધાન છે આ હેનરીનું છે બેમાં ફેર શું જો આને લખ્યું અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા આને સીધું લખ્યું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા બે એક થયું આને એક શબ્દ ઉમેર્યો છે અચળ તાપમાન બીજું દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સંપ્રમણમાં એને એવું કીધું કે આ દ્રાવણની સપાટી ઉપર જે વાયુ છે ને એનું આંશિક દબાણ અને એવું ન કીધું એને શું કીધું સીધું વાયુના આંશિક દબાણનો અવયવ છે અને એમ કીધું કે સંપ્રમાણ છે એટલે હેનરી ડાલ્ટન બેયના નિયમો એક જ છે ખાલી એના શબ્દો અલગ અલગ છે હવે અહીંયા જ્યાં આપણે શબ્દ બોલીએ છીએ દ્રાવ્યતા વાયુની પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એમ અહીંયા પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા તો હેનરીએ દ્રાવ્યતાને મોલ અંશ સાથે સરખાયો છે મોલ અંશ ગણ્યો છે એટલે એના ઉપરથી ત્રીજું એનો નિયમ એણે એવો આપ્યો કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય જો ત્રીજી બાબત બસ આ છેલ્લું વિધાન આ કુલ ચાર વિધાન યાદ રાખવાના છે એક જથ્થાત્મક સંબંધ હેનરીનો નિયમ ડાલ્ટનનો નિયમ એ બે સમાન જ છે અને ત્રીજી બાબત જ્યારે દ્રાવ્યતાને મોલ અંશ સાથે સરખાવવામાં આવે ત્યારનું વિધાન કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણ અને સમપ્રમાણમાં હોય હવે જોજો ચાર નિયમ આ ફરી એકવાર આ ફાઇનલ નિયમ હેનરીનો દ્રાવણમાંના વાયુના મોલ અંશ એટલે આ દ્રાવણ આટલું આ દ્રાવણની અંદર વાયુ છે ઓગળેલો તો આ વાયુના મોલ અંશ એટલે મોલ અંશ લેવાના પણ કેના તો કે દ્રાવણની અંદર જે વાયુ છે ને એનો મોલ અંશ લેવાનો આ ઉપર છે એનો નહીં તો દ્રાવણમાંના વાયુના મોલ અંશ અહીંયા શબ્દ પહેલાં એ બોલતો હતો દ્રાવ્યતા હવે એને દ્રાવ્યતાને મોલ અંશમાં રૂપાંતરિત કરી એટલે વિધાન છે એ આ જ છે પણ બદલી નાખ્યું દ્રાવણમાંના વાયુના મોલ અંશ આમાં શું બોલતા હતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા આપણે એમ બોલતા હતા તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે એ દ્રાવણ જ થયું તો દ્રાવણની અંદર જે વાયુ છે એ વાયુના મોલ અંશ દ્રાવણ ઉપર રહેલો વાયુ એટલે આ જે વાયુ છે એના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય તો અહીંયા એમ જ કીધું ને જો દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય તો આ વિધાન જોયું ને એ અહીંયા જ જાય દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં
द्रावण ऊपर रहेला वायुना आंशिक दबाणना समप्रमाण એટલે ઈ છેલ્લું વિધાન કોમન થઈ ગયું હવે તમારે યાદ કેટલું રાખવાનું પહેલામાં અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા આ શબ્દ યાદ રાખવાનો અહીંયા દ્રાવણમાંના વાયુના મોલ અંશ યાદ રાખવાનો એટલે ચાર નિયમો થયા ફરી એકવાર પહેલો પેરેગ્રાફ જ મહત્વનો છે બાકીના પેરેગ્રાફ એમનેમ આવડી જાય એવા છે કંઈ નથી જો ફરીથી એકવાર હેનરીનો નિયમ આપણે એમ પૂછે કે હેનરીનો નિયમ લખો અને સમજાવો તથા તેના અનુપ્રયોગો લખો પહેલી બાબત તો હેનરીએ નિયમ કેના માટે આપ્યો પહેલાં એ લખો તો કે હેનરીનો નિયમ એ વાયુના દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપેલો છે અને એના ઉપરથી હેનરીએ એવું નિવેદિત કર્યું એવો નિયમ આપ્યો કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આ હેનરીનો નિયમ છે આ એક નિયમ રેડી આ સમયે એના સમકાલીન ડાલ્ટને પણ એવો જ નિયમ રજૂ કરેલો છે તો ડાલ્ટને એવું કીધું કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા લાચ એ પ્રવાહીમાં રહેલા વાયુના આંશિક દબાણ દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો અવયવ છે અવયવ શબ્દ યાદ ન રહે તો પરિબળ શબ્દ લખાય પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનું અવયવ છે અથવા પરિબળ છે આ ડાલ્ટને આપેલો નિયમ એટલે ત્રણ થયા અને ચોથી બાબત કે જો દ્રાવ્યતાને મોલ અંશ તરીકે લેવામાં આવે તો હેનરીના નિયમને પુનઃ આ રીતે લખી શકાય તો દ્રાવણમાંના વાયુના મોલ અંશ એટલે કે દ્રાવણની અંદર જે વાયુ છે એ વાયુનો મોલ અંશ પાછું આ વિધાન દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે તો એ જ લખ્યું દ્રાવણ ઉપર લખો કે દ્રાવણ પર લખો બે એક જ થયું એટલે ચાર બાબત ચાર વિધાન સાચા લખાય એટલે પૂરા માર્ક મળે પછી નિયમમાં કંઈ નથી પછી સાવ સહેલું જ પણ ખાસ આ નિયમો ચારે ચાર સાચા લખાવા જોઈએ અને ક્યારે આ ભૂલતા નહીં દ્રાવણની સપાટી પર રહેલો વાયુ એના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે બીજું કે જો હું મોલ અંશને એક સંજ્ઞા આપું આપણે કાલે આપી હતી કે મોલ અંશને કઈ સંજ્ઞા વડે દર્શાવાય એક્સ અને એના આંશિક દબાણને જો હું પી સંજ્ઞાથી દર્શાવું તો હેનરીના નિયમ પ્રમાણે ચાર મોલ અંશને કેનાથી દર્શાવ્યું એક્સ અને આંશિક દબાણને જો પીથી દર્શાવો તો હેનરીના નિયમ પ્રમાણે પી ચલે છે એક્સ થાય જે આપણને અહીંયા કીધું કે મોલ અંશ એના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય તો આંશિક દબાણ ચલે છે એક્સ પછી આને આમ પણ લખાય પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ જ્યાં કે એચ છે એને હેનરી અચળાંક બોલાય શું કહેશો એને હેનરી અચળાંક કે ને આપણે ખાલી અચળાંક કહીશ અહીંયા એચ લખ્યું એટલે એ બની ગયો હેનરી અચળાંક હવે આ હેનરી અચળાંકની માહિતી જોજો હવે આવડે એવું જ છે કંઈ અઘરું નથી છેલ્લો નિયમ આપણો શું હતો કે દ્રાવણની અંદર રહેલો વાયુના મોલ અંશ એટલે આ એ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય હેનરીનો નિયમ પી ચલે છે એક્સ ચલે છે કાઢી નાખો એટલે અચળાંક મૂક્યો કે એચ એ અચળાંકને હેનરી અચળાંક કહેવાય તો આમાં આંશિક દબાણ વિરુદ્ધ જો મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ છે એ આમ સુરેખા મળે સુરેખા આ જે સુરેખા મળ્યો આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ છે હવે આમાં આપણી ટેક્સ્ટબુકમાં એ સાયક્લોહેક્ઝેનના દ્રાવણનું સાયક્લોહેક્ઝેનમાં HCl વાયુ ઓગાળ્યો છે એનો આલેખ છે જો એમાં આલેખમાં નીચે લખ્યું HCl નો સાયક્લોહેક્ઝેનમાંના દ્રાવણનો મોલ અંશ
અને ઉપર લખ્યું HCl નું આંશિક દબાણ ઈ ટોર માં આપેલું છે એટલે નીચે અહીંયા મોલ અંશ લખ્યો છે મોલ અંશ અને ઉપર એનું આંશિક દબાણ લખ્યું છે આ દબાણ ટોર એકમમાં લખ્યું છે દબાણનો એકમ છે ટોર આપણે નથી બોલતા વાતાવરણ બાર પાસ્કલ એમાં ટોર છે એ દબાણનો એકમ થયો તો એ આલેખ તમે દોરો દ્રાવ્યતા વિરુદ્ધ મોલ અંશનો તો એ આલેખ આવો સુરેખા મળે આ સુરેખાના ઢાળનું મૂલ્ય ફિઝિક્સની અંદર આવશે ઢાળ કઈ રીતે લેવો આનો જો ઢાળ મેળવવામાં આવે તો એ ઢાળનું મૂલ્ય કે એચ મળે હેનરી અચળાંક છે ઢાળ હવે જુદા જુદા વાયુ હોય એનું નિયત તાપમાને એનો હેનરી અચળાંક જુદો જુદો હોય માની લો કે મારી પાસે બે વાયુ છે એક ઓક્સિજન છે અને એક નાઇટ્રોજન આ બંનેનું 298 કેલ્વિન તાપમાને એટલે તાપમાન મેં નિયત રાખ્યું છે જો હું એના બેયના હેનરી અચળાંક મેળવું તો બેયના હેનરી અચળાંક કેવા હોય જુદા જુદા હોય એટલે દરેક વાયુ જુદા જુદા હેનરી અચળાંક ધરાવે છે નિયત તાપમાને એટલે હેનરી અચળાંક રહ્યો એ વાયુના સ્વભાવ ઉપર આધારિત છે વાયુના સ્વભાવ ઉપર જેમ વાયુ બદલાય એમ એનો હેનરી અચળાંક પણ બદલાય કારણ કે પણ જો તાપમાન નિયત રાખવાનું તાપમાન ન બદલવું જોઈએ એટલે નિયત તાપમાને એનો હેનરી અચળાંક જુદા જુદા વાયુ માટે જુદો જુદો હશે કારણ કે હેનરી અચળાંક છે એ વાયુના સ્વભાવ ઉપર આધારિત છે જુદા જુદા વાયુ માટે નિયત તાપમાને હેનરી અચળાંક જુદો જુદો હોય કારણ કે હેનરી અચળાંક વાયુના સ્વભાવ ઉપર આધારિત છે બીજું કે તાપમાન વધારો તો એનો હેનરી અચળાંક શું થાય વધે હવે મને એક હમણાં આપણે ભણી ગયા કે તાપમાન વધારો તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય બોલો જોઈએ દ્રાવ્યતા વધે એટલે ઉપર ને ઘટે એટલે નીચે આમ એક્શન કરવો જોઈએ વધે કે ઘટે તાપમાન વધારો તો દ્રાવ્યતા શું થાય વધે પુષરા જેમ કે વધે ઘટે નીચે આવે માની લો કે એક વાયુ છે એને તમે પાણીમાં દ્રાવ્ય કર્યો પછી તમે ગરમ કરજો તો વાયુ ઉકળ દૂર થશે વાયુ એમાંથી છૂટો પડી જાય એટલે તાપમાન વધારો ને તો દ્રાવ્યતા છે એ શું થાય ઘટે તો આના ઉપર જો હેનરી માટે એક ચોક્કસ તમને હું નિયમ આપી દઉં તમે એક શોર્ટમાં લખી નાખો ને એટલે તમે એના ઉપરથી બધા વિધાન બોલી શકો જો તાપમાનને હું ટી કહું ટી હેનરી અચળાંકની સંજ્ઞા કે જ છે એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય દ્રાવ્યતા એને અંગ્રેજીમાં સોલ્યુબિલિટી કહેવાય દ્રાવ્યતાને તો દ્રાવ્યતા ઘટે એટલે 1/S હવે આના ઉપર જો આ એક તમને યાદ હોય ને મગજમાં પછી તમને ગમે તેવો પ્રશ્ન પૂછે આવડી જાય અને આના ઉપરથી ત્રણ વિધાન બનાવાય અથવા બે વિધાન એ લખી અગાય તાપમાન વધારતા હેનરી અચળાંક વધે છે એક થયું તાપમાન વધારતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે કારણ કે વ્યસ્ત પ્રમાણ છે તો હેનરી અચળાંક જેમ વધારે એમ દ્રાવ્યતા કેવી ઓછી હેનરી અચળાંક જેમ વધારે એમ દ્રાવ્યતા કેવી ઓછી હવે તમારી એક ટેક્સ્ટબુકમાં જો પાછળ એક કોષ્ટક આપ્યું 42મા પેજ ઉપર તાપમાન સાથે હેનરી અચળાંકના મૂલ્યો આપેલા છે હવે આ આપણા ગુજરાત બોર્ડની અંદર નહીં પૂછાય પણ હવે જો ગુજકેટ અને નીટની ગુજકેટમાંય નહીં પૂછાય નીટ અને JEEમાં કઈ રીતે પૂછાય જોજો માની લો કે હિલિયમ એનો 293 કેલ્વિન તાપમાને હેનરી અચળાંક 40.3 છે કિલો બાર હેનરી અચળાંકનો એકમ બાર છે બારમાં મપાઈ દાખલામાં સમજાવીશ અને હિલિયમ પછી હાઇડ્રોજન વાયુ એનું પણ 293 કેલ્વિન તાપમાને એનો હેનરી અચળાંક 1.67 કિલો બાર છે હવે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય
के हीलियम अने एच टू आ बे वायु माथी कोनी द्राव्यता पानीनी अंदर वधारे छे आवुं पूछे एटले आपने एम थाय के ई सब खबर केम पड़े तो एना माटे तमारा कोष्टकमांथी मूल्यों याद राखवा पड़े कि हीलियम माटेनुं हेनरी अचड़ांक 40.3 अने हाइड्रोजन माटे 1.67 तापमान नियत राख्युं छे जो मैं है ने 293 केल्विन तापमान। हवे तमने हेनरी अचड़ांक नीट अने गुजकेटमां JEEमां आपे नहीं, तमने खबर होवी जोईए कि हाइड्रोजन करता हीलियमनो हेनरी अचड़ांक वधारे छे। जो तमे आनो हेनरी अचड़ांक वधारे होय तो तमे कही शको कि जेनो हेनरी अचड़ांक वधारे एनी द्राव्यता ओछी। समझाई गयो? अरे द्राव्यतानो आधार लियो ने ई केना ऊपर थियो, हेनरी अचड़ांक ऊपर थियो। अरे हेनरी अचड़ांकना मूल्यो नीट ने गुजकेट ने JEEमां आपे नहीं, तमारे एने कहेवानुं भाई आ रीते थाय। तमारे अहीं कोष्टकनी अंदर जो त्रण कुल त्रण वायु से चार वायु हीलियम नाइट्रोजन हाइड्रोजन ऑक्सिजन, नाइट्रोजनों 1.83 N2 से एनो 1.83 गुणिया 10^-5 से किलो बार। अब परीक्षा नी अंदर आओ प्रश्न पूछी नाखो कि हीलियम हाइड्रोजन ने नाइट्रोजन एने द्राव्यता क्रम में गोठवो तो द्राव्यता सौथी वधारे आनी थाय, कारण के आनो हेनरी अचड़ांक त्रणे में सौथी ओछो एटले आनी द्राव्यता वधारे। पछी एथी ओछी द्राव्यता हाइड्रोजननी, एथी ओछी द्राव्यता हीलियम, एटले आवा प्रश्नो रिया ने JEE माटे आवे। एटले कोष्टक रियो नहीं गुजरात बोर्ड माटे नथी पण केना JEE नीट माटे छे, एटले एना ऊपरथी हेनरी अचड़ांक ऊपरथी द्राव्यता पूछाय। अरे तमारे छे ने आ नियम याद राखवानो, आ टेक्स्टबुक में नथी लख्युं, अहीं नीचे नोंध मारी दियो, टी चले छे के चले छे 1/S, पछी आना ऊपरथी याद रही जाए कि तापमान वधे एम हेनरी अचड़ांक वधे, समप्रमाण छे, पर तापमान वधे एम द्राव्यता घटे, व्यस्त प्रमाण छे, एम हेनरी अचड़ांक जेम वधे एम एनी द्राव्यता घटे। એટલે આ નિયમના આધારે આપણે ચાર ત્રણ વિધાન તમે લખી શકો હેનરી અચળાંકના। એટલે અહીંયા આ હેનરીનો નિયમ છે અહીંયા પૂરો થાય, અને જળચર પ્રાણીઓ હોય એની અંદર ઓક્સિજન દ્રાવ્ય થયેલો છે, ઓક્સિજન ઓગળેલો છે, તો એ ઓક્સિજન ઓગળેલો છે એનો એ જળચર પ્રાણીઓ છે એ ઉપયોગ કરે છે, એટલે એના માટે ઉપયોગ થાય છે। ગરમ ઉનાળામાં પાણી ગરમ હોય તો પાણી ગરમ હોય એટલે તાપમાન વધુ હોય તો એમાં વાયુની દ્રાવ્યતા કેવી થાય, ઓછી થાય, ઘટે ને। એટલે ઉનાળામાં જે જળચર પ્રાણી હોય ને એની મજા ન આવે। ચાલો અહીંયા હેનરી અચણાંક હેનરીનો નિયમ લખો અને સાબિત કરો, એ અહીંયા આપણો પૂરો થાય। છેલ્લે એક વિધાન લખી નાખવાનું કે ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં જળચર પ્રાણીઓ છે એને વધારે અનુકૂળતાઓ હોય છે। શા માટે? તો કે એમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઠંડા પાણીમાં વધારે હોય, કારણ કે તાપમાન અને દ્રાવ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। આ હેનરી અચળાંક છે, અને ત્યાર પછી એના અનુપ્રયોગ હેનરીના અનુપ્રયોગ અથવા ઉપયોગ। જે સોફ્ટ ડ્રિંક ઠંડા પીણા આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને પ્રવાહીની અંદર દ્રાવ્ય કરેલો હોય, બિયર વાઇન વિસ્કી દારૂ, પછી આપણે ઠંડુ થમ્સઅપ સ્પ્રાઇટ, એમ તમે ઢાંકણું ખોલો એટલે એમાં ઉભરો આવે કે નહીં, તો એ ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું થાય, બારે આવે। એટલે એ જે સોફ્ટ ડ્રિંક હોય, હળવા પીણા, સોડા વોટર હોય, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને ઊંચા દબાણે પાણીની અંદર દ્રાવ્ય કરેલો હોય, એટલે ઊંચા દબાણે
कार्बन डायोक्साइड वायु द्राव्य करे। आ हेनरी नो नियम छे। હવે કદાચ ગામમાં સોડા પીવા જાઓ તો એવું કહેતા ને કે હેનરીના નિયમ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ ઓગાળીને આપ, એટલે આ પહેલો ઉપયોગ અનુપ્રયોગ। બીજો સ્કુબા ડાઈવર, આપણે આને સ્કુબા ડાઈવરને મરજીવા આનાથી ઓળખીએ છીએ। આ એનું થોડું અંગ્રેજી નામ છે સ્કુબા ડાઈવર, મરજીવા, જે અંતરજળ પાણીની અંદર જે ડૂબકી મારે એ। હવે એ જ્યારે પાણીની સપાટી હોય એના નીચેનો જે ભાગ હોય, અહીંયા અહીંયા માની લો કે સ્કૂબા ડાઈવર છે, તો એ એક ઓક્સિજનની બોટલ, ઓક્સિજનની એક બોટલ છે એ પોતાની સાથે લઈ જાય છે મરજીવાઓ। તો અહીંયા નીચેના ભાગમાં અહીંયા દબાણ વધારે હશે। હવે વધુ દબાણે આ સ્કુબા છે એ ઓક્સિજનનો ઉપયોગ શ્વાસ લેવા માટે કરે છે, શ્વાસ માલીએ છે। પણ આની સાથે ઓક્સિજન સાથે બીજા નાઇટ્રોજન અને નાઇટ્રોજન વાયુ પણ ભેળવેલો હોય આની અંદર, તો એ જ્યારે શ્વાસની અંદર લઈએ તો ઊંચ દબાણ કેવું હોય, વધારે હોય, વધારે હોય એટલે એ શ્વાસ લેશે, એટલે શું થશે, વધારે દબાણે વધુ પ્રમાણમાં લોહીની અંદર દ્રાવ્ય થશે વાયુ, એટલે નાઇટ્રોજન ઓક્સિજન વાયુ છે એ વધારે પ્રમાણમાં આપણું જે લોહી છે એની અંદર ઓગળી જાય। હવે આ સ્કુબા ડાઈવર મરજીવા છે એ સપાટી ઉપર આવે, ઉપરની તરફ, ઉપરની તરફ આવે એટલે દબાણ કેવું થાય, ઓછું થાય, અહીંયા હતું એનાથી દબાણ કેવું થશે, ઘટતું જશે। હવે દબાણ ઘટે એટલે શું થાય, ઓલો જે પાછો દ્રાવ્ય થયો છે લોહીની અંદર એ પાછો છૂટો પડે, છૂટો પડે ને, એટલે જે આપણી શરીરની અંદર કેશ નળીઓ હોય એ કેશ નળીને બ્લોક કરે, આ નાઇટ્રોજન જેમ છૂટો પડતો જાય ને એમ કેશ નળીને બ્લોક કરતો જાય, ઓક્સિજન છૂટો ન પડે, કારણ કે ઓક્સિજન શું છે કે ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે, અને એ તો આપણા શરીરની અંદર ઉર્જા આપવાનું કામ કરે કાર્બન ગ્લુકોઝ સાથે જોડાય, પણ નાઇટ્રોજન છે એનો કોઈ રોલ નથી એટલે એ છૂટો પડતો જાય, કેશનળી છે ને એને બ્લોક કરતો જાય, અને જેમ કેશનળી બ્લોક થાય ને એના પરિણામે બેન્ડ્સ બ્લોક થઈ જાય, નળીઓ બેન્ડ્સ થઈ જાય, અને બેન્ડ્સ જેમ વધારે થાય એમ ક્યારેક માણસ છે એનું મૃત્યુ પણ થાય। તો આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે લોહીની અંદર નાઇટ્રોજનની જે ઊંચી સાંદ્રતા છે એ જે ઝેર બની જાય છે એ ઝેર ન બને એટલા માટે આ સિલિન્ડરની અંદર એક હિલિયમ વાયુને મિક્સ કરવામાં આવે, એટલે જે ઓલા મરજીવાઓ છે એ ડૂબકી મારે એ જે સિલિન્ડર ઓક્સિજનનો લઈ જાય છે એની અંદર આ ત્રણ વાયુ હોય, હિલિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજન, એમાં હિલિયમનું પ્રમાણ 11.7%, પછી હિલિયમ નાઇટ્રોજન છે એ 56.2%, અને ઓક્સિજન છે એ 32.1% હોય, આ ત્રણેયનું મિશ્રણ છે। તો આ હિલિયમ શું કરે છે કે આને નાઇટ્રોજન છે એ બ્લોકેજ જે કરે છે કેશનળીની અંદર એ બ્લોક થવા દેતો નથી, એટલે બચાવ માટે હિલિયમ છે એ જરૂરી છે, એટલે ભરેલી ટાંકીની અંદર હિલિયમ વપરાય, હા 11.7%, એટલે નોર્મલ દબાણે આની અંદર આપણા શરીરની અંદર એ વાયુ છે એ દ્રાવ્ય થતો જાય, એટલે આ એકનો બીજો ઉપયોગ સ્કુબા ડ્રાઈવર માટેનો। પછી ત્રીજો ઉપયોગ પર્વતારોહકો અથવા ઊંચાઈ ઉપર રહેતા જે વ્યક્તિઓ છે ઊંચાઈ ઉપર અથવા પર્વતારોહકો છે એ પણ એક સિલિન્ડર લઈ જાય છે, જો ખાસ, પણ ઊંચાઈ ઉપર શું હોય, દબાણ ખૂબ ઓછું હોય, અને દબાણ ઓછું હોય તો શ્વાસ લઈએ તો એમાં ઓક્સિજન છે એ લોહીની અંદર વ્યવસ્થિત ભરશે નહીં, ઓછા માત્રામાં ભરશે તોય નુકસાની, વધારે માત્રામાં ભરે તોય નુકસાન કરે, એટલે ઓછી માત્રામાં જેમ ઓક્સિજન ભરે એટલે શું થશે કે શરીરની અંદર નબળાઈ આવશે, મગજને ઓછો ઓક્સિજન મળે એટલે મગજની વિચાર શક્તિમાં ખલેલ પહોંચે। તો આ ઊંચાઈ ઉપર રહેતા જે લોકો છે એ એનોક્સિયા
आ बीमारीथी पीड़ाता होय एनोक्सिया मगजनी विचारवानी शक्ति एमनी ओछी होय कारण के एना मगजने ओछो ऑक्सिजन छे ए एना ब्लडनी अंदर मळे छे एटले मगजमां ओछो ऑक्सिजन जशे अले वधारे प्रमाणमां पर्वतारोहको एक खास प्रकारनो पोशाक लई जाय ऊपर पोशाक पहेरे अरे ई दबाण छे ई मेंटेन करी राखे બે બાજુ દબાણ સરખું રાખે તો એ એનોક્સિયા બીમારી છે એ ઊંચાઈ ઉપર રહેતા પર્વત ઉપર રહેતા વ્યક્તિઓમાં આ વધારે જોવા મળે કારણ કે મગજને ઓછા પ્રમાણમાં ઓક્સિજન મળવાથી એની વિચારવાની શક્તિ છે એ ઓછી થઈ જાય બસ આ ત્રણ એના અનુપ્રયોગ હતા અને તાપમાનની અસર તો એ તો જનરલ આપણે ભણ્યા જ કે તાપમાન છે એ વધારો હેનરીનો નિયમ જ તાપમાન વધારો એટલે શું થશે એની દ્રાવ્યતામાં ઘટાડો થશે તાપમાન વધે એમ દ્રાવ્યતા ઘટે તાપમાન ઘટે તો દ્રાવ્યતા વધે એટલે તાપમાનની અસર વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર લસ અટેલિયરના નિયમથી આપણે સમજી શકીએ બસ અહીંયા આપણા જે મુદ્દાઓ હતા બધા અહીંયા પૂરા થયા અહીંયા સુધીના હવે આ જે દાખલાઓ છે હેનરીના નિયમના એ આગળ જે દાખલા બાકી છે એ અને હેનરીના દાખલા એ આપણે 5 વાગે ભણશું